नमस्कार, मिडडे रिपोर्ट में आपनु स्वागत छे। हूँ छू पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी। कलोलनी सहीज जीआईडीसी में कंपनी में भीषण आग नो बनाव बन्यो छे। एक महत्वपूर्ण अपडेट, मोटी आग होवाथी मेजर कॉल जाहिर करवामां आव्यो छे। आग पर काबू मेळवा माटे 10 फायर टीम अत्यारे घटना स्थळ पर पहोंची चुकी छे। कलोल, कड़ी, माणसा अने गांधीनगर, विजापुर, अमदावाद सहितना फायर फाइटरो आग बुझावानी कामगीरीमां जोड़ाई गया छे। दवा बनावती आ कंपनी छे जेमां भीषण आग लागी गई। सॉल्वेंटना बेरलना कारणे आग विकराळ बनती जई रही छे। आग पर काबू बाद नुकसानीनो आवी शके छे अंदाज। कलोल चीफ ऑफिसर, कलोल तालुका विकास अधिकारी, मामलतदार, प्रांत ऑफिसर अने पोलीसनी टीम पण घटना स्थळे ज छे। हजू आग लगातार विकराळ बनती जई रही छे अने आग बुझावानी कामगीरी लगातार चालू छे। 10 जेटली फायर फाइटरनी टीमो अत्यारे आग ओलवानी कामगीरीमां लागेली छे। जेमां कलोल, कड़ी, माणसा, गांधीनगर, विजापुर अने अमदावादनी फायरनी टीमो बोलावामां आवी छे। मेजर कॉल जाहेर करायो छे। आग बुझावानी कामगीरीमां अत्यारे मोटा पाये कामगीरी थई रही छे। जो के आग हजू संपूर्णपणे काबूमां नथी आवी। सॉल्वेंटना बेरलना कारणे आग विकराळ बनती जई रही छे। आग पर काबू बाद नुकसानीनो अंदाज आवी शके छे। तो कलोलनी सहीज जीआईडीसीमां भीषण आगनो बनाव। तो વધુ માહિતી સાથે સંવાદદાતા અભિભુ પટેલ મારી સાથે જોડાયા છે। અભિભુ, કલોલની સહીજ જીઆઈડીસી કંપનીમાં જે ભીષણ આગનો બનાવ બન્યો છે, હાલ પરિસ્થિતિ શું છે, કેટલે અંશે આગ પર કાબૂ મેળવી શકાયો છે? પંકજ, કલોલમાં જે દવા બનાવતી કંપની છે અને વહેલી સવારે છે આગ લાગી છે। આ જીઆઈડીસીમાં આવેલી બ્રિજકેન કંપની હતી અને તે દવા બનાવતી હતી। આ દવાની ફેક્ટરી હતી અને તેમાં क्या कारणोसर आग लागी छे हजू जाणवा नथी मळ्युं, परंतु 35 લોકોની જે ટીમ છે ફાયરની તે અત્યારે આગ બુઝાવવા માટેની જહેમત છે તે ઉઠાવી રહી છે। ખાસ કરીને રોબોટનો પણ ઉપયોગ છે તે કરવો પડ્યો રહ્યો છે, કારણ કે અંદર છે તે જેમ જેમ આગ વિકરાળ બની હતી અને તેના કારણે શેડ આખો છે ધરાશાયી થઈ રહ્યો છે અને તેના કારણે અંદર જવું ખૂબ મુશ્કેલી છે। તેના કારણે રોબોટની હવે મદદ છે તે લેવાઈ રહી છે। આગ છે તે જોઈ શકો છો કે આખી કંપની છે બળીને ખાક થઈ ગઈ છે। 80% આગ ને કાબુ માં કરી લેવામાં આવી છે, હજુ પણ 20% જે કામગીરી બાકી છે। પરંતુ ફાયર ઓફિસરો સાથે વાત કરી ત્યારે પણ તેઓએ જણાવ્યું છે કે અમે પણ દૂરથી આગને બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અંદર જવું ખૂબ જોખમી છે, અંદર કોઈ લોકો હતા કે નહીં હવે તપાસ કર્યા બાદ જ આખો રિપોર્ટ તૈયાર થશે અને ત્યારબાદ જ જાણવા મળશે કે આગ પણ લાગવાનું કારણ શું હતું, ફાયર સેફટીના સાધનો અંદર હતા કે નહીં। આ તમામ મુદ્દે છે હવે આગ બુઝાવ્યા બાદ તપાસ છે તે કરવામાં આવશે। અમદાવાદ, કલોલ, ગાંધીનગર સહિતની જે ફાયરની ટીમો છે તે અત્યારે ઘટનાસ્થળ ઉપર પહોંચી છે અને ભારે જહેમત બાદ તેમને આગ કાબૂમાં કરવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે, પરંતુ હજુ પણ 20% આગ છે તે ચાલી રહી છે। તમામ કાટમાળ છે બળીને ખાક છે તે થઈ ગયો છે। આગ અત્યારે પણ જે તમામ અધિકારીઓ છે તે અહીં ઉપસ્થિત છે, ત્યારે પ્રાંત અધિકારી સાથે પણ વાત કરી કે તેઓને જે કોલ મળ્યો અને ત્યારબાદ તેઓ અહીં ઉપસ્થિત છે। તમામ ગાડીઓ છે, 35 જેટલી ગાડીઓ છે કે તેને આગ બુઝાવવા માટે છે તે અહીં ઘટનાસ્થળે પહોંચી છે। મેજર કોલ છે તે આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ હજુ આગ છે તે કંટ્રોલમાં આવતા ખૂબ જ સમય છે તે વીતી જશે। કાટમાળ ખસાડવા માટે જેસીબીનો પણ ઉપયોગ છે તે કરવો પડી રહ્યો છે અને હવે તે આગ કાબૂમાં જલ્દી આવી જાય ત્યારબાદ તેઓ અંદર શું પરિસ્થિતિ છે, લોકો હતા કે નહીં, તમામ જાણવાનો પ્રયાસ છે તે કરવામાં આવશે। તમામ લોકોને અવર જવર છે તે પણ બંધ કરી દેવામાં આવી છે। માત્ર ને માત્ર જે અહીં લોકો આવી રહ્યા છે તે ફાયરના અને પોલીસ અધિકારીઓને જ ઉપસ્થિત રહેવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે બાજુમાં આગળ જ જે કંપની છે એની આગળ જ રોડ છે તે જાય છે, એટલે નેશનલ હાઈવે નીકળી રહ્યો છે અને તેના કારણે પણ લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટેની તમામ કામગીરી છે તે અહીં કરવામાં આવી રહી છે। હવે ધીમે ધીમે કાટમાળ ખસેડવાની કામગીરી છે તે હાથ ધરાશે। જી વિભુ, જ્યારે આગ લાગી ત્યારે મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો, ત્યારે આસપાસના વિસ્તારોમાં બીજા કોઈ યુનિટને પણ નુકસાન થયું છે, અન્ય કોઈ કંપનીને પણ આ આગના કારણે નુકસાન થયું છે ખરું, અને આ કંપનીના કોઈ પણ અધિકારી કે કોઈ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત છે અત્યારે? Thank you.
पंकज आपने फरी एक वक्त दृश्य बताऊ मांगीस कि आ जीआईडीसी छे ने जीआईडीसी वच्चे जे कां पण कंपनीओ छे ते कंपनीओ वच्चे जग्या पण छे ते જોવા મળી રહી છે એટલે કે બીજી કંપનીને નુકસાન ન મળે ન પહોંચે તે માટે જ મેજર કોલ પણ જાહેર કરી દેવામાં આવ્યો ને તમામ જે આસપાસની જે ફાયરની ટીમ છે તે પહોંચી ગઈ હતી કંપની પર અને આગને બુઝાવવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અત્યારે જે પણ અધિકારીઓ છે તેમની તપાસ છે તે વાતચીત થશે પણ આપણે જે ઇન્ચાર્જ છે તેની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે આખી ઘટના કઈ રીતે બની હતી તપાસમાં શું બહાર આવ્યું છે કે નહીં કારણ કે જે રીતે અધિકારીઓ અહીં તમામ ઉપસ્થિત છે અને આગ બુઝાવવા માટેનો પહેલા તો પ્રયાસ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ જ આખી ઘટના બહાર આવશે કે કયા કારણોસર આગ છે તે લાગી હતી આપણી સાથે ફાયરના ઇન્ચાર્જ છે કે જે રીતે અત્યારે આગ બુઝાવવાની કામગીરી છે તે કરી રહ્યા છે સર અત્યારે શું પરિસ્થિતિ છે અમને એવું છે કે આખા ગોડાઉનનું ધાબું પડી રહ્યું છે એટલે અંદર ઇઝીલી પ્રવેશ લેવાય એવો નથી એટલે અમે લોકો બહારથી કુલિંગ કરી અને જેટલું અંદર જવાય એટલું અમે લોકો જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ જાણવા મળ્યું છે સંપૂર્ણ રીતે આગ બુઝાઈ જાય પછી અમને કારણ જોવા મળશે અંદર ગયા પછી અંદર કોઈ વ્યક્તિ હતા કે નહીં તમને ક્યારે કેટલા વાગે કોલ મળ્યો અમને લોકોને સવારે લગભગ 8:30 વાગ્યાનો કોલ છે અને કોઈ જાનહાની કે ઈજા નથી અંદર કોઈ ફસાયેલું છે એવી અમને કોઈ જાણ નથી અંદર ગયા પછી અમને બધી સંપૂર્ણ માહિતી મળશે કોઈ કંપનીના અધિકારીઓ સાથે વાત કરી કોઈ પણ વાત નથી કરી જેમ કે અમે લોકો હજુ અમારા કામમાં જ વ્યસ્ત છીએ કોઈ કંપનીનો માલિક અમારી સામે આવ્યો નથી અત્યારે કંપનીના પણ કોઈ માલિક કે કર્મચારીઓ છે તે અહીં ઉપસ્થિત નથી માત્ર ને માત્ર ફાયર અને જે સરકારી અધિકારીઓ છે તે ઉપસ્થિત છે અને માત્ર ને માત્ર જે આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અંદર છે તે જવાય તેવી પરિસ્થિતિ નથી અને તેના કારણે જ ફાયરની ટીમ છે પહેલા તો કુલિંગ કરવાની અત્યારે કામગીરી ચાલી રહી છે કે આખી આગ છે તે કાબૂમાં સંપૂર્ણ આવી જાય ત્યારબાદ કાટમાળ હટાવશે અને કાટમાળ હટાવ્યા બાદ જ તેઓનો રિપોર્ટ છે તે તૈયાર થશે કે કયા કારણોસર લાગી છે પરંતુ અત્યારે પ્રાથમિક કારણ એવું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય જી વિભુ આભાર સમગ્ર માહિતી આપવા માટે તો આ સીધી તસવીરો આપ જોઈ શકો છો કે અત્યારે આ કંપનીમાં જે આગ લાગેલી છે ત્યાં અંદર જઈ શકાય એવી સ્થિતિ નથી આગ બુઝાવવાની જે કામગીરી છે એ લગાતાર ચાલી રહી છે 10 ફાયરની ટીમો અત્યારે આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલી છે આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવી શક્યું પણ આગ વિકરાળ એટલા માટે બની રહી છે કારણ કે સોલ્વન્ટના બેરલો અંદર મુકાયેલા હતા તેના કારણે આ આગ વિકરાળ બની હાલમાં એવું છે કે અંદર પ્રવેશ લેવા જેવો નથી એટલે અમારે ધબકે પહેલા કુલિંગ કરવું પડે એવું છે એટલે અમારે ફાયર ફાઇટિંગ વોટર મિસ રોબોટથી અમે લોકો કુલિંગ કરી રહ્યા છીએ એકવાર કુલિંગ થઈને અમારી પાસે પાથવે થોડો ક્લિયર થઈ જાય પછી અમે લોકો અંદર ઇઝીલી પ્રવેશ કરી શકીશું પણ જોવામાં આવશે કેમ કે ધાબું હમણાં પડી રહ્યું છે ધીમે ધીમે આખું સ્ટ્રક્ચર નીચે પડી રહ્યું છે એટલે થોડું કેરફુલ રહીને અમારે એન્ટ્રી કરવી પડશે 6-8 કલાક હજુ લાગશે આગ બુઝાતો કલોલમાં એક દવાની જે કંપની છે તેમાં વહેલી સવારે આગ લાગી અને આગ કેટલી વિકરાળ હતી કે મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યો છે ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરવામાં આવી છે વધુ માહિતી આપણે મેળવીશું આપણી સાથે છે પ્રાંત ઓફિસર ક્રિષા મેમ જે રીતે અત્યારે કંપનીમાં આગ લાગી છે કાબૂમાં થઈ ગઈ છે કોઈ ઇજાગ્રસ્ત થયા છે ના કોઈ પણ જાનહાની કે કોઈ પણ ઇજાગ્રસ્ત થયેલું નથી અત્યારે કેવા પ્રકારની કામગીરી અત્યારે ચાલી રહી છે અત્યારે લગભગ 11 જેટલા ફાયર ફાઇટર 2 ફોર્મ ફાઇટર અને 1 રોબોટિક ફાઇટર અંદર જ્યાં એક્સેસ નથી એના માટે અમે રોબોટિક ફાઇટર તાત્કાલિક મંગાવ્યું છે અને એનાથી આગ કંટ્રોલમાં આવી જશે કેટલા વાગે લાગી હતી કોઈ કારણ જાણવા મળ્યું લગભગ 9 વાગે અમને જાણ મળી હતી અને કારણમાં તો શોર્ટ સર્કિટ હોઈ શકે છે અત્યારે તો વધુ તપાસ પછી જ કહી શકાશે આગળ કેટલું નુકસાન થયું હશે આખી ફેક્ટરીમાં હાલ એનો અંદાજો આવી શકે એમ નથી પણ લગભગ બધી જગ્યાએ આગ લાગેલી છે આખી ફેક્ટરી એમાં આગમાં લપેટાઈ ગયેલી લાગે છે દવાની ફેક્ટરી હા અત્યારે આપ જોઈ શકો છો કે રોબોટની પણ મદદ છે તે લેવામાં આવી રહી છે અને આ આગને કાબૂમાં કરવા માટેની જહેમત છે તે ઉઠાવવામાં આવી રહી છે જો કે કંપનીમાં કોઈ વ્યક્તિને જાનહાનિ થઈ નથી ક્યાં કારણોસર આગ લાગી હતી તેની પણ તપાસ છે તે ચાલી રહી છે આ કેટલી વિકરાળ હતી કે જે આખી કંપની છે દવાની તે બળી અને ખાક થઈ ગઈ છે એટલે કે ખૂબ જ મોટું નુકસાન છે તે થયું છે અને અત્યારે પણ હજુ આગ છે તે કાબૂમાં લેવાનો પ્રયાસ છે તે રોબોટ દ્વારા કરવામાં આવી રહ્યો છે ફાયર ફાઇટરની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી છે તમામ અધિકારીઓ પણ આ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે અને કારણ કે રહેણાંક વિસ્તાર પણ નજીક છે એટલે કે આગ કાબૂમાં જલ્દીમાં જલ્દી આવે તેના માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે દીપક પટેલ ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ